नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आज आपणे धोरण 7 विषय सामान्य ज्ञान द्वितीय सत्र में पाठ छे 27। શું ભારત વિશે તમે આ જાણો છો? આ પાઠમાં આપણને ભારત વિશે ઘણી બધી માહિતી આપવામાં આવી છે, જે આપણે આજે એનો અભ્યાસ કરવાનો રહેશે। આ પાઠમાં ભારત છે તેનું સ્થાન, તેમાં આવેલું મહત્ત્વનું ઉદ્યોગ છે, સ્થળ છે, પાક છે, ઉત્પાદન છે, જે પણ કંઈ આપણા ભારતમાં મહત્ત્વનું છે, જે ઉગ્રમ એટલે અગ્રિમ સ્થાને છે, એના વિશે આપણને આમાં કહેવામાં આવ્યું છે। ભારતની પ્રખ્યાત ખાણીપીણી છે, વસ્તુ છે, સ્થળ છે, કોઈ સ્થાપત્ય છે, શિલ્પ છે, એના ઉપર આપણને આ પાઠમાં કહેવામાં આવ્યું છે, ટૂંકમાં સમજૂતી આપી છે। તો ચલો આપણે સમજીએ, પાઠની શરૂઆત કરીશું। એમાં છે પહેલું, ભારત વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ બીજું અને વિસ્તારની દ્રષ્ટિએ સાતમું સ્થાન ધરાવે છે। આપણું ભારત જે વિશ્વમાં એટલે કે આખા વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન, એટલે કે આપણા ભારત દેશમાં વસ્તી એટલે કે માણસો વસવાટ કરે છે, એની દ્રષ્ટિએ કયા નંબર ઉપર છે? બીજા નંબર ઉપર છે। અને વિસ્તારની દ્રષ્ટિએ, વિસ્તાર એટલે આપણું ભારત કેટલું મોટું છે, એનું ક્ષેત્રફળ, લંબાઈ, પહોળાઈ, એ વિસ્તારની દ્રષ્ટિએ સાતમા નંબર ઉપર છે। વિસ્તારની દ્રષ્ટિએ આપણું ભારત સાતમા નંબર પર છે, અને આટલા વિસ્તારમાં આટલી વસ્તી, જે વસ્તીના દ્રષ્ટિએ જોઈએ તો બીજા ક્રમે આવે છે। આપણા દેશમાં એમ કહી શકાય કે આપણા ભારત દેશમાં વિસ્તાર કરતાં વસ્તીનું પ્રમાણ વધુ હશે। આગળ જોઈએ બીજું, વિશ્વના લોખંડના કુલ જથ્થાનો ચોથો ભાગ ભારત પાસે છે। લોખંડ છે એ કેવું તત્વ છે? ખનિજ તત્વ છે। એ આખા વિશ્વમાં એનો કુલ એટલે આખા વિશ્વનો કુલ જથ્થો આપણે ભેગો કરીએ, એ જથ્થાનો ચોથો ભાગ એ આપણા ભારત પાસે છે, એટલે કે આપણા ભારતમાં મળી આવે છે। ત્રીજું, ચા, મગફળી, કેરી, પપૈયા, અફીણ, તેજાના, લાખ અને ગળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત મોખરે છે, એટલે કે સૌથી આગળ છે। શેમાં શેમાં છે? એક તો ચા, મગફળી, કેરી, પપૈયા, અફીણ, તેજાના, લાખ અને ગળી, આ બધા ઉત્પાદન જે પાકો છે, એ પાકમાં સૌથી વધુ આપણા આખા વિશ્વમાં જોઈએ તેમાં સૌથી વધુ આપણા ભારતમાં થાય, એટલે ભારતમાં મોખરે, એટલે ભારત સૌથી આગળ છે। ચોથું, અબરખ, શણ, કપાસનું તેલ, ચોખા અને તમાકુના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે। શેમાં બીજા ક્રમે છે? અબરખ, શણ, કપાસિયાનું તેલ, ચોખા અને તમાકુમાં આપણું આ ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે। આમાં વિદ્યાર્થી મિત્રો જોજો કે ભૂલ ન થાય, જો તમને એવું પૂછ્યું હોય કે વિશ્વમાં ભારત કયામાં મોખરે છે, તો એમાં ચા, મગફળી, કેરી, પપૈયા, અફીણ, તેજાના, લાખ અને ગળી આવશે। અને જો એમ પૂછ્યું હોય કે અબરખ એ ભારતમાં કયા ક્રમ ઉપર આવે છે, બીજા, પણ ભૂલથી મોખરે ન લખાઈ જાય, અથવા મોખરેની જગ્યાએ બીજા ન લખાઈ જાય, અથવા આ બધા જે ઉત્પાદકો આપ્યા છે એ કન્ફ્યુઝન ના થાય, એનું ખાસ ધ્યાન રાખજો કે ઉપર નીચે ન થઈ જાય। પાંચમું છે, વિશ્વની કુલ પશુ સંપત્તિનો આશરે ચોથો ભાગ ભારત પાસે છે, એટલે કે આખા વિશ્વમાં પશુ સંપત્તિ એટલે કે આપણે પશુ આપણે ભારત દેશમાં
પશુઓને પાળીએ છીએ, પશુ પંખીઓમાં આપણા દેશ કયા ક્રમ ઉપર છે? ચોથા સ્થાન ઉપર છે. આપણા ભારત દેશમાં પશુઓની સંખ્યા વધુ છે, એટલે કે પશુ સંપત્તિ એટલે કે પશુઓની સંખ્યા વધુ છે. છઠ્ઠું, સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગ પ્રથમ નંબરે છે, એટલે કે સંખ્યાની દ્રષ્ટિએ એટલે કે આખા વિશ્વમાં આપણી ભારતની ફિલ્મ સૌથી વધુ બને છે, એટલે સંખ્યાની દ્રષ્ટિ એટલે સૌથી વધુ બને છે. એના કારણે ફિલ્મ ઉદ્યોગ જે બોલિવૂડ આપણે કહીએ છીએ તેમાં આપણો ભારત દેશ કયા નંબર ઉપર છે? પ્રથમ નંબર ઉપર છે. ભારતીય ફિલ્મ વિશ્વ કરતાં સૌથી વધારે બને છે. સાતમું, વિશ્વમાં સૌથી વધુ સાયકલો બનાવનાર કંપની હીરો ભારતમાં છે. આપણા ભારતની જે કંપની છે હીરો, હીરો કંપનીની જે દરેક વિદ્યાર્થીએ ખ્યાલ હશે, આપણે ઘણા પાસે હશે પણ ખરી, જે હીરો કંપનીની સાયકલ છે, જે કંપની છે એ સાયકલોનું વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરે છે. હીરો નામની સાયકલની કંપની જે આખા વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરે છે, એટલે કે સાયકલો બનાવે છે, અને એ કંપની આપણા ભારતમાં છે. આપણા માટે ગર્વ જેવું કહેવાય કે હીરો નામની કંપની આખા વિશ્વમાં સૌથી વધુ સાયકલો બનાવે છે, એ કંપની આપણા ભારતમાં છે. આઠમો, વિશ્વમાં સૌથી વધુ શાખાઓ ધરાવનાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આપણે SBI કહીએ છીએ, તે ભારતમાં છે. આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, એની ઘણી બધી શાખાઓ એટલે કે ઘણી બધી જગ્યાએ આવેલી છે, જેની સૌથી વધુ એટલે કે આખા વિશ્વમાં સ્ટેટ બેંકની બ્રાન્ચ એટલે કે શાખા ઘણા બધા દેશોમાં પણ આવેલી છે. જે આ સ્ટેટ બેંક છે એ આપણી કઈ છે? ભારતમાં છે. તેની મૂળ શાખા આપણે ભારતમાં છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઘણી બધી શાખા વિદેશોમાં પણ છે. નવમું, વિશ્વમાં સૌથી વધુ સિંચાઈવાળી જમીનનો વિસ્તાર ભારતમાં છે, એટલે કે આખા વિસ્તારમાં સૌથી વધુ સિંચાઈવાળી જમીન એટલે કે જ્યાં તમે ખેતીને એવું કરી શકો તેવી ખેતીલાયક જમીન આપણા ભારતમાં જ છે. જે સૌથી વધુ સિંચાઈવાળી છે એ આપણા ભારતમાં છે. દસમું, બે વખત માઉન્ટ એવરેસ્ટ શિખર પર પહોંચનાર એકમાત્ર મહિલા સંતોષ યાદવ ભારતીય છે, એટલે કે એકમાત્ર મહિલા જે સંતોષ યાદવ કરીને છે, એનું નામ, મહિલાનું નામ છે સંતોષ યાદવ, જે માઉન્ટ એવરેસ્ટ કેટલી વખત ગયા છે? બે વખત. એ આપણા ભારતની સૌ પ્રથમ મહિલા છે જે વિશ્વમાં બે વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને આવી છે, જે વિશ્વની એકમાત્ર મહિલા છે. અગિયારમું, ભારતમાં નિર્મિત બધા સૂર્ય મંદિરો એ રીતે બંધાયેલા છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરમાં સ્થપાયેલ મૂર્તિ પર જ પડે, એટલે કે ભારતમાં જે આપણે સૂર્ય મંદિર છે, આપણા ભારતના જેટલા પણ સૂર્ય મંદિર છે તે એવી રીતે બંધાયેલા છે કે જેમાં સૂર્ય ઉગે તો સૂર્યનું જે પ્રથમ કિરણ હોય તે તેની મૂર્તિ હોય એ મૂર્તિની ઉપર પડે. ક્યાં પડે? મૂર્તિની ઉપર. જે આપણા ભારતમાં આ રીતનું બાંધકામ છે, જે ભારતની પ્રખ્યાત છે ભારતનું, કે સૂર્ય મંદિર એવા છે જેની સૂર્યની પ્રથમ જ કિરણ મંદિરની મૂર્તિ ઉપર પડે. બારમું, કચ્છના રણમાં વસતા ગુડખર નામના ગધેડા ઘોડાઓ કરતાં વધુ ઝડપથી દોડે છે. આપણા ભારતમાં જે ગુડખર કહીએ છીએ, જે ગધેડા છે એનું એક ગુડખર નામની પ્રજાતિ છે, ગધેડાની એક ગુડખર નામની પ્રજાતિ છે જે કચ્છના રણમાં રહે છે, તે ઘોડા કરતાં પણ વધુ ઝડપે દોડી શકે છે. આ ગુડખર આપણા ભારતમાં જોવા મળે છે, જે આપણે ભારતના કચ્છ વિસ્તારની વિશેષતા બતાવે છે.
તેરમું તિરુપતિમાં આવેલ વેંકટેશ્વરનું મંદિર દુનિયા સૌથી વધુ ધનિક મંદિરોમાંનું એક છે. એટલે કે જે તિરુપતિમાં આવેલું છે, તિરુપતિ આપણા ભારતમાં આવેલું છે, એ તિરુપતિમાં જે વેંકટેશ્વર મહારાજનું જે મંદિર છે તે આખી દુનિયામાં સૌથી વધુ અમીર છે. એટલે ધનિક મતલબ કે અમીર છે, ત્યાં સૌથી વધુ દાન પુણ્ય આવે છે એ આપણા ભારતમાં છે. એક જ દિવસમાં હુંડી 4 થી 5 વાર ખાલી કરવી પડે છે. હુંડી એટલે જે દાન પેટી મૂકેલ હોય તે, એ દાન પેટી એક જ દિવસમાં 4 થી 5 વખત ખાલી કરવી પડે છે. આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં સૌથી વધુ દાન આવે છે. કરોડો રૂપિયામાં કરોડો ઉપર આ મંદિરમાં દાન કરવાવાળા કરે છે. એટલે આપણને અહીંયા કીધું પણ છે કે દુનિયાના સૌથી વધુ ધનિક મંદિર, જે આખી દુનિયાનું સૌથી વધુ ધનિક મંદિર આ તિરુપતિનું વેંકટેશ્વરનું મંદિર છે. 14મું, ગણેશ ઉત્સવ માટે મહારાષ્ટ્રના પુણે શહેરમાં આશરે 3 લાખ મૂર્તિઓ બનાવવામાં આવે છે. આપણા જે મહારાષ્ટ્રમાં પુણે આવેલું છે તેમાં ગણેશ ઉત્સવ જ્યારે ગણપતિ આવે છે ત્યારે આશરે 3 લાખ મૂર્તિઓ બનાવવામાં આવે છે. આપણે પોતપોતાના ઘરે ગણપતિ લાવીએ ને એવી રીતે 3 લાખ જેટલી મૂર્તિઓ બનાવવામાં આવે છે. આગળ, આગ્રાના તાજમહેલ પરથી વિમાન ઉડાડવાની મનાઈ છે, કારણ કે વિમાનના કંપથી તાજમહેલને નુકસાન થવાની શક્યતા રહેલી છે. જે આગ્રાનો તાજમહેલ છે તેની ઉપર વિમાન ઉડાડવાની સખત મનાઈ કરવામાં આવી છે, કેમ કે તેના ધ્રુજારી, તેના અવાજ અને તેની જે ધ્રુજારી કંપન છે તેના કારણે તાજમહેલને નુકસાન થઈ શકે છે, એટલે ખંડિત થઈ શકે છે, પડી શકે છે, અથવા તેના પ્લેન ચલાવતી વખતે જે પ્રદૂષણ થાય છે તેનાથી આરસનું જે તાજમહેલ બનેલ છે તેને પણ દૂષિત થઈ શકે છે, પથ્થર પણ ખરાબ થઈ શકે છે. એવા અન્ય કારણોસર તાજમહેલ ઉપર વિમાન ઉડાવવાની સખત મનાઈ કરવામાં આવી છે. આગળ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં આપેલું છે, નીચે આપેલ વિધાનમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. એમાં પહેલું છે, ભારત વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે. સાચું કે ખોટું? આપણે અહીં જવાબ જોઈશું. જવાબમાં આવે છે સાચું, વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન અને વસ્તીની દ્રષ્ટિએ 2જું સ્થાન. આગળ જોઈશું, બીજું, વિશ્વની કુલ પશુ સંપત્તિનો આશરે 1/4 ભાગ ભારત પાસે છે. એનો જવાબ શું આવશે? સાચું. આપણે પશુઓ રાખીએ પણ છીએ અને એ પશુમાંથી આપણે કમાણી પણ કરીએ છીએ. જેમ કે આપણે ગાયો કે ભેંસો રાખી હોય તો તેનું દૂધ વેચીને આપણે કમાણી કરી શકીએ છીએ. એટલે પશુ સંપત્તિ રાખીએ, પશુઓ પણ રાખીએ છીએ અને પશુ દ્વારા આપણે આપણી રોજગારી પણ મેળવી શકીએ છીએ. આગળ, વિશ્વમાં સૌથી વધુ સાયકલો બનાવનાર કંપની એટલસ ભારતમાં છે. જવાબ આવશે ખોટું. કઈ કંપની છે વિદ્યાર્થી મિત્રો? હીરો. અહીંયા શું આપ્યું છે? એટલસ. એટલે આપણો જવાબ આવે છે ખોટું. સાચો જવાબ અહીંયા આવશે હીરો. ચોથું, કચ્છના રણમાં વસતા ઘુડખર નામના ઘોડા ગધેડા કરતા વધુ ઝડપથી દોડે છે. જવાબ આવે છે ખોટું. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા એક કન્ફ્યુઝન પણ થઈ શકે છે. આપણને અહીં સવાલમાં શું હતું? અહીંયા સવાલમાં હતું કે ઘુડખર નામના ગધેડા, ગધેડા છે એ ઘોડા કરતાં વધુ ઝડપે છે, અને અહીંયા આપણને શું કીધું છે? ઘોડા એ ગધેડાઓ કરતાં વધુ દોડે છે. તો આપણો જવાબ શું આવે? ખોટું આવે. કેમ કે ઘુડખર એ ગધેડાની પ્રજાતિ છે, ઘોડાની નથી, અને ઘોડા જેવા દોડે છે, ગધેડા જેવા નહીં.
એટલે પરીક્ષામાં અહીંયા કન્ફ્યુઝન ન થાય. ફરી એક વખત રિપીટ કરું, ધ્યાન રાખજો. કચ્છના રણમાં વસતા ગુડખર નામના ગધેડા ઘોડા કરતા વધુ ઝડપે દોડે છે. આપણો સાચો જવાબ છે અને અહીંયા લખેલ છે તે ખોટો છે. પાંચમું, ગણેશ ઉત્સવ માટે મહારાષ્ટ્ર પુણે શહેરમાં આશરે 300,000 મૂર્તિઓ બનાવવામાં આવે છે. આપણો જવાબ શું છે? સાચું. આગળ, આગ્રાના તાજમહેલ પરથી વિમાન ઉડાવવાની સખત મનાઈ છે. તેનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? સાચો. સાતમું, વિશ્વમાં સૌથી વધુ શાખાઓ ધરાવનાર બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં છે. તમને જવાબ શું આવશે? ખોટું. કઈ છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI, અને આ છે BOI. તમારો જવાબ આવશે ખોટો. આઠમું, વિશ્વમાં સૌથી વધુ સિંચાઈવાળી જમીનનો વિસ્તાર ભારતમાં છે. આપણો જવાબ આવશે સાચો, કેમ કે આપણા ભારતમાં સૌથી ફળદ્રુપ સિંચાઈવાળી જમીન ભારતમાં છે. નવમું, વિશ્વના લોખંડના કુલ જથ્થાનો બીજો ભાગ આપણા ભારત પાસે છે. તેનો જવાબ શું આવશે? ખોટું. કેટલો ભાગ છે આપણી પાસે? ચોથો ભાગ. દસમું, સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગ પ્રથમ નંબરે છે. તેનો જવાબ શું આવશે? સાચો આવશે. આપણો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. તમને મજા આવી વિદ્યાર્થી મિત્રો? આ પાઠમાં તમે ભારત વિશે ઘણું બધું નવું સમજ્યા અને શીખ્યા હશો એવી આશા રાખું છું. તમને આમાં ભારત દેશ વિશે ઘણું બધું સમજવા, જાણવા અને શીખવા મળ્યું હશે, જેથી તમારા જ્ઞાનમાં પણ વધારો થયો હશે. આ જનરલ નોલેજ યાદ રાખજો, જે તમારે આગળ જતાં પણ ઉપયોગી રહે. આજનું હોમવર્ક દરેક વિદ્યાર્થીઓએ સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાયના ખરા ખોટા અહીં લખવાના રહેશે અને સામાન્ય જ્ઞાનની નોટમાં આ પાઠ, જે આપણે 1-15 વાક્યો છે પાઠ છે, તે પણ લખવાનો રહેશે અને સ્વાધ્યાયમાં જે આપેલા 10 ખરા ખોટા છે તે પણ લખવાનો રહેશે. આવજો વિદ્યાર્થી મિત્રો.